ખેડા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી આત્મનિર્ભરતા તરફ એક પહેલ હેઠળ લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં ધિરાણ કરી સામાન્ય પ્રજાજનોને ગંભીર આર્થિક મુશ્કેલીમાં મૂકનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઝુંબેશના ભાગરૂપે ભોગ બનનાર જરૂરિયાતમંદ સામાન્ય પ્રજાજનોને પોતાના ધંધા રોજગાર ચલાવવા માટે લોન ક્યાંથી મેળવવી અને તેની પ્રક્રિયાના જ્ઞાનના અભાવના કારણે વ્યાજખોરીની જાળમાં ફસાઈ જતા હોય છે. આવી પરિસ્થિતિ ટાળવા માટે સામાન્ય પ્રજાને તેમના ધંધા રોજગાર માટે અતિ સરળ પ્રક્રિયાથી લોન ધિરાણ મેળવવા મદદરૂપ થઈ શકાય તે હેતુથી નડિયાદ ઇપકોવાલા હોલ ખાતે ખેડા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાષ્ટ્રીયકૃત બેન્કો, સહકારી બેન્કો, નગરપાલિકાને સાથે રાખી કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અંતર્ગત લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ દંડક નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય, માતર વિધાનસભાના ધારાસભ્ય શ્રી, જિલ્લા મેજિસ્ટ્રેટ શાખાના ખેડા જિલ્લા નડિયાદ પોલીસ અધિક્ષક શ્રી, ખેડા નડિયાદ DDO શ્રી, નડિયાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નડિયાદના અધિકારી શ્રી તેમજ વિવિધ બેંકના અધિકારી શ્રીઓ, નડિયાદ નગરપાલિકાના અધિકારી શ્રી વગેરેનાઓની ઉપસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે PM સ્વનિધિ યોજના, વાજપાઈ બેકેબલ યોજના, ઈ શ્રમ યોજના, સખી મંડળને લગતી યોજનાઓ અન્વયે મળતા લાભો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને આ લાભાર્થીઓને વધુ માર્ગદર્શન સારું વિવિધ હેલ્પ ડેસ્કના કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં સ્થળ પરથી જ લાભાર્થીઓને જરૂરી આધાર પુરાવા રજૂ કરતા સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યાની સુવિધાઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો ખેડા જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં રહેતા અંદાજે 1500થી વધારે લાભાર્થીઓએ ભાગ લીધો હતો. સમય આપ્યો અને મને બોલવા માટે જે તક આપી એ માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ તાલુકામાં આ ફોર્મ ભરો એટલે અમારી ભલામણ થાય એટલે તરત જ બેંક આપણે આ સહાય આપે છે, જેમાં 7% વધારાનો વ્યાજ છે એ સબસિડી રૂપે આપને આપવામાં આવે છે. તમારો પાસવર્ડ જો તમે બીજાને આપશો અથવા તો કોઈ ચોરી લેશે KYC જમા કરાવ્યાથી તમને તરત જ આ લોન આપવામાં આવે છે. આ માટે કોઈ તકલીફ પડતી નથી કે કોઈ તમારી વસ્તુ ગીરવી કે જ્યાં કદાચ અમે પ્રયત્ન કરીને પણ ન પહોંચી શક્યો હોય. અર્બન વિભાગ દ્વારા દરેક શહેરોની અંદર આપણા માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી અર્બન વિભાગ દ્વારા PM સ્વનિધિ યોજના લોન્ચ કરવામાં આવી, જેની અંદર ઉપરનું વ્યાજ ભરવાનું થાય છે. જે લોકો 4-4, 5-5 અને 10-10% વ્યાજ ભરતા હતા એમણે 1 થી પણ ઓછું 1% વ્યાજની અંદર એમને ચૂકવણી કરવાની રહેતી હોય છે. જે ધંધો રોજગાર બંધ થઈ ગયેલા ખાસ કરીને નાના લોકો કે જે શેરી ફેરિયાઓ છે એમને પણ ખૂબ જ તકલીફ પડેલી કે આપણે લોકડાઉનની અંદર હતા. ઈડી પણ જ્યારે પણ માંગે છે કે આપો તો જરા વિચારીને આપવાનો છે, જ્યાં આપવાનો છે ત્યાં ચોક્કસ આપવાનો. પણ ધંધો રોજગાર બંધ થઈ ગયેલા ખાસ કરીને નાના લોકો કે જે શેરી ફેરિયાઓ છે એમને પણ ખૂબ જ તકલીફ પડેલી ત્યાં આપણે લોકડાઉન. અત્રે ઉપસ્થિત ખેડા જિલ્લાના નગરપાલિકાના નોડલ એવા શ્રી આરજે દર સાહેબ, દુરુપયોગ ના કરે એની કાળજી તમારે જ રાખવાની છે. તમે જેટલી કાળજી રાખશો એટલું આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ તંત્રના પ્રયત્નથી અમારી જે યોજનાઓ છે એ આપ સૌ સમક્ષ મૂકવા માટે અમને તક આપેલી છે. એ અર્બન વિભાગ દ્વારા દરેક શહેરોની અંદર
વિવિધ યોજનાઓ એનડીઓએ મંતવ્ય ચલાવવામાં આવે છે, જેમાં કોરોના પછી નદીમાં વાર્ષિક છે એટલે જે લોકો વાર્ષિક માસિકના 4% ને 10% ભરતા હતા એનો વાર્ષિક 4% ને 10% ભરવાની થાય છે, એટલે તમામ લોકો જે તંત્રના પ્રયત્નથી અમારી જે યોજનાઓ છે એ આપ સૌ સમક્ષ મૂકવા માટે અમને તક આપેલી છે એ અભિનંદન.